સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ દ્વારા જે લોકો મિત્રોને સ્કોલરશિપ મેળવવાની છે તે તારીખની અંદર થોડોક વધારો કરવામાં આવ્યો છે. કારણ કે ડિજિટલ ગુજરાતની પોર્ટલ ઉપર ઘણા બધા ઇસ્યુઓ થતા હતા, પ્રોબ્લેમો થતા હતા, એપ્લિકેશન સબમિટ નથી થતી, તેને કારણે તારીખની અંદર વધારો કરવામાં આવ્યો છે. લાસ્ટ ડેટ છે 15/12/2018 અને ડિટેલ શેડ્યુલ આ વિડીયોની અંદર બતાવવામાં આવ્યું છે. જે આ વિડીયો નમસ્કાર મિત્રો, હું નકુમરીશ, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો રાઈટ બટન પર ક્લિક કરો અને બાજુમાં જે બેલ આઇકોન છે તેના પર ક્લિક કરો. અમે કોઈ ભી વિડીયો અપલોડ કરીએ તમને તેની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહેશે. મિત્રો, શેડ્યુલ અને ટાઈમ ટેબલ જોઈએ ઓનલાઈન અને ફ્રેશ રિન્યુઅલ એપ્લિકેશન, એટલે કે જે લોકો ડિજિટલ ગુજરાતની પોર્ટલ ઉપર જે ફોર્મ ભરવાના હતા તેની જે તારીખો છે તે લંબાવવામાં આવી છે અને ઘણી સાઇટોની અંદર અત્યારે મેન્ટેનન્સ પ્રોબ્લેમ એવો આવી રહ્યો છે, એટલે ફોર્મ ભરાવવાના પણ તકલીફ થઈ રહી છે. તેના કારણે જે ગુજરાત જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે તેની સમયની અંદર ફોર્મ ભરવામાં વધારો કરીએ છીએ. તો મિત્રો, આ નવો ટાઈમ ટેબલ જોઈ લઈએ, નવું ટાઈમ ટેબલ કામગીરી અને તારીખ જોઈ લઈએ કે ફ્રેશ ફોર્મ છે, રિન્યુઅલ ફોર્મ તેની તારીખ વધારો કરવામાં આવ્યો છે, કે વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ છે તે 15/12/2018 સુધી તે ફોર્મ છે તે સબમિટ કરી શકે છે. લાસ્ટ ડેટ ઓફ ફોર સબમિશન ઓનલાઈન એપ્લિકેશન સ્ટુડન્ટ માટે. પછી છે લાસ્ટ ડેટ જોઈએ કે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈને જે તે જગ્યા હોય, એટલે કે જે તે વિદ્યાર્થી ડોક્યુમેન્ટ વિદ્યાર્થી દ્વારા સંબંધિત યોજના એટલે કે સંસ્થાઓની અંદર જમા કરાવવાની છેલ્લી તારીખ છે. સંસ્થા, કોલેજ અથવા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની તારીખ છે તે 20/12/2018 સુધીની છે, એટલે 20/12/2018 સુધી છે એ સબમિટ કરાવી દેવાના રહેશે. અને એના પછી જોઈએ કે સંસ્થા દ્વારા ઓનલાઈન એપ્લિકેશનની ચકાસણી આગળ મોકલવાની તારીખ છે, જે સંસ્થાને આ કરવાની તારીખો છે તે 25/12/2018 સુધીની સંસ્થા દ્વારા છે આ એપ્લિકેશનને છે સમાજ કલ્યાણ ખાતાની જે તે ખાતાની અંદર મોકલી દેવાની રહેશે. અને મિત્રો, જે સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓની ચકાસણી કરેલ અરજીઓની પ્રિન્ટેડ નોડલ સંબંધિત વિભાગના જિલ્લા અધિકારી પાસે જમા કરાવવાની જે છેલ્લી તારીખ છે તે 31/12/2018 સુધીની અંદર આ જે બધી અરજીઓ છે તે સંસ્થાની દરેક અરજીઓ છે તે નોડલ સંસ્થાએ પહોંચાડી દેવાની રહેશે. એટલે કે આ પ્રકારનું જે છે ટાઈમ ટેબલ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપરથી આવ્યું છે. અને જે કોઈ લોકોને પ્રોબ્લેમ હતા જે અત્યારે ડિજિટલ ગુજરાતની અંદર જે સંસ્થાઓ કે સિલેક્ટ કરવાની અંદર પ્રોબ્લેમ થઈ રહી છે તે એક જ દિવસની અંદર સોલ્વ થઈ જશે. તો તે પછી ફોર્મ છે, ફોર્મની તારીખ એ માટે લંબાવવામાં આવી છે ઇસ્યુઓ થતા હતા તેના કારણે. એટલે જે લોકો માટે શેડ્યુલ છે આ ટાઈમ ટેબલ પ્રમાણેનું નવું શેડ્યુલ રહેશે. એટલે ડિજિટલ ગુજરાતની અંદર જે લોકોને ફોર્મ ભરવાના હોય તે સાંજથી ફોર્મ ભરી શકે.